એવરીબડી, હું છું રાહુલ આહિર, આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં. તો હું કે બધો દાયરોભાઈ મોજમાં ને. તો આપણા વ્લોગની શરૂઆત થાય છે ને, બે દિવસ વરસાદે ધડબડાટી બોલાવી છે. આપણે તો મીડિયમ હતો, આપણે કંઈ એવો કંઈ ખાસ નુકસાન કરાવ્યું કે નથી. બે દિવસ વરસાદ વર્યો, કાલ લઈને ઉલેદીનો દિવસ માપે માપે રહ્યો, પાછો કાલે નામી એમને વર્યો ને પાછો આજે બપોર પહેલાં નામી ધીરે ધીરે વરસતો હતો. અને હવે ફાઇનલી જો અત્યારે ખરાર દીધી છે, અત્યારે નામીથી તડકો નીકળો. હવે વરસાદ દેવતાને કહીને કે હવે અત્યારે રજા લઈ લેજો તો બધું સારું છે. હવે જો ને આંગળી ખરાબ નીકળી, બધા આપણે બહાર નીકળ્યા, માલ ઢોરને બધે બહાર કાઢ્યા છે. અને હવે કંઈક બધું આમાં હા હવારે બાકી લ્યો ને. એકલધારો વરસાદ વરસતો હોય ને એટલે આપણે તો કંઈ ઉપાધિ હોય નહીં. આપણે ભાઈ માણસને તો કંઈ ઉપાધિ ના હોય, આપણા માલ ઢોર દુઃખી થાય ને એ જરાક આપણે તકલીફ પડે. અને વરસાદ એટલે ને, વરસાદના વાતાવરણમાં માલ ઢોર બહુ દુઃખી થઈ જાય. ઢારિયા જો આપણું ઓલું ઢારિયું છે, એમાં પાણી ભરાઈ ગયું હતું, કચકાણ થઈ ગયું હતું. એવું બધું આયલા રાખીને જો અત્યારે એવો મસ્ત નજારો બન્યો છે, મસ્ત મીઠો તડકો ને ટાણે તો તડકો એવો મીઠો લાગે ને, એની વાત જવા દો ભાઈ, કંઈ ગજબ છે. અને નવા ચશ્મા, જો આ ચશ્મા જરાક તમને કેવાક લાગે એ જરાક કહેજો, સારા આ લાગે કે ઓલા સારા લાગે એ જરાક કહેજો કોમેન્ટ કરીને. આપણે રેગ્યુલરમાં એ પહેરતા જશું કે આ સારા લાગે તો આ પહેરશું આપણે રેગ્યુલરમાં. હા 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 હા, તડકો એવો મીઠો લાગે એની વાત જવા દો. રાખો વા ભાઈ વા, જો અત્યારે વરસાદ પછીનું વાતાવરણ એવું મસ્ત થાય બધું, વાત જવા દો. આ ફિલિંગ તો હજી ખેતરોમાં રહેતા હોય ને, વાડીએ રહેતા હોય ને એને આવી હગે. બાકી શેરના પિંજરામાં શું ખબર પડે ભાઈ, આ વાતાવરણની શું મજા હોય. જન્નત આને કે. બાકી તો ઓલા શેરના રૂમમાં 20x20ના રૂમમાં જેની જિંદગી નીકળતી હોય ને, આ જિંદગીની શું ખબર પડે ભાઈ. આ બધી મોજ છે દીદી. આપણા વાડીમાંથી વિડીયા જોતા હોય ને, જે વાડી વિસ્તારમાં રહેતા હોય ને એ જરા કોમેન્ટ કરીને કહેજો. અને જે શહેરમાં રહેતા હોય એ કહેજો. પણ ભાઈ આ મજા છે એ તમારા શહેરમાં ના આવે ભાઈ. હા 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 હા, ફિલિંગ જ અલગ હોય યાર. આ બધી ફિલિંગ માણવી હોય તો અહીંયા આવવું પડે. ત્યાં થોડા બેઠા કંઈ ખબર પડે. જો ને અત્યારે માલદેવભાઈ આંગળી ભેંસુને છૂટ્યું કરી છે, ભેંસુ ઉભી હતી હેક્ટારિયામાં. આંગળી દો ને હવે તડકો નીકળ્યો હતી કે ઘડીક બેહું બારી કાઢી. હવે એમને પારમાં સડાવી છે, પારમાં ધીરે ચડતી જાય અને પાછી પાણીમાં પડશે. એને જેટલી વાર નાહું એટલી વાર નાહે ને ભાઈ પાછું રિટર્ન થાય. ધીરે એમને પાછું નાતિયું આવશે, નાતી હું ચડતી આવી. હો ભાઈ સોરી ભાઈ, બોલવા ભૂલ થઈ જાય યાર, ગલતી છે, મિસ્ટેક હો જતી હોય થોડી ઘડી. આપણી બેહુંને ભાઈ આપણે આવી રીતના જઈને છૂટ્યું કે કરીને એ વાત અલગ છે. બાકી આપણી બેહું ક્યાંય ચરવા આખી જતી નથી ખાડુમાં કે આપણે નવરાળ કો હોય ત્યારે આવી રીતના છોડી, કે આપણે ઓગન માર્ક છોડી એ વાત અલગ છે. બાકી આપણી બેહુંને ક્યાંય ચરવા જવાનું કે હોય નહીં. રામણો ગોવારી હોય બેઠો છે, એક રામ રામ ગોવારિયા ને. માલને મજા આવી જાય ભાઈ. મેં આંગળી જો ઘોડીને બારી કાઢી હતી, ઘોડીને તો માખ હેરાન કરતી હતી ને, તે ઘોડી તો હાવ ગાંડી થઈ હતી. મેં હાલો ભાઈ આને જવા દો, આ હચવાય નહીં, ઘોડી હાવ હાવ લ્યો ને. બીજી રેતની ગાંડી થઈ હતી ભાઈ, જટ અંદર પાછી બાંધી મૂકી ઘોડીને. હા મેં હા, હું તમને ડેમ દેખાતો હે, આ ડેમનો શેડો છે આપણો. અને એ જો ડેમે ઓવરફ્લોનું પાણી જાય છે જો અહીંથી આપણા ઓગનમાંથી, અત્યારે તો ઓછું પડી ગયું છે. અને કાઢીઓ જોવા એ માલદેભાઈનું કહું તો શું ભાવે, ઝડપ થશે તો જાશું. બીજો એક પ્લાન થાય છે, જો એ પ્લાન કેન્સલ થશે ને તો આપણે કાઢીઓ જોવા જાઉં. હું પ્લાન હાલે એ તમને જો થશે તો વિડીયામાં આગળ જોવા જડી ગયા છે. મજા નહીં ચરે માલને, ઘડી વાર આવી રીતના છૂટે તો વારી બધું મેળે રહીએ, એને વારી મજા આવી જાય. એ ઈ પાછી મળી ગયું, એને ચરવાનો હો છે બે ને, ઈ બે માં દીકરીને ચરવાનો વિચાર છે. હા ત્યાં લાગ્યો આને આકીલાન વહી જા. ઓ લાગીએ ગઈ ભેંસ પાણીમાં, એની હોય રહેજો. બધીઓ ભેંસો મંડી છે પાણીમાં જવા, ઓલી બેને પાછળ થઈ આંગળી આવીએ. આ ડેમ ઓવરફ્લો થઈ થાય ને જાય છે આ પાણી બધે બધું આમ, અહીંથી પછી આમ આગળ દરિયા ભેગું. જૂનું પાણી બધું નીકળી ગયું, નવું પાણી આવી ગયું.
તરાવડી થઈ ગઈ ઓવર ફ્લોવરી પાછી. આપણું ધ્યાન તો હવે આંગળી પીડ્યું હોય, જામફરી હાવ લુંબે ઝુંબે આવી જો તો ફાન એટલે કેવો પડે એમ. જોઈ લો નકરા જામફર જ દેખાય, અને આ રોપડો નથી લીધલ કે નહીં કંઈ. આપણી ઘરની જામફરી હતી ને આમાં બગીચામાં, એના નીચે બી ખરીને જે રોપડો ઉગ્યો હોય એમાંથી એ જ રોપડો છે ને. જોઈ લો આમાં ફાલ આવ્યો હોય, ફાલ છે કે કંઈ ગજબ નકરું. જામફર જ જામફર દેખાય, જોવાર્યું હજી તો કાચા છે હાવ પાકે. ત્યાં તમે તમારે બધા ભૂગી આવજો, ધીને ધીને ખાવા હોય અટણથી જાગ બુકિંગ કરી દેજો. ધીને ધીને ભાવતા હોય એ જઈડું જઈડું ભાઈ, આપણે પાકલ જઈડું. હાલો ધીને ધીને ભાવતા હોય ને કોમેન્ટમાં બુકિંગ કરાવી દેજો, એટલે પાકે એ પ્રમાણે આવતા જાજો ખાવા. આ હા 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 જઈ લો મીઠાઈ મીઠાઈ એટલે વાતું પૂરી છે, જોઈને થોડી ખબર પડે. આમની એ ખારકું વાસમાં હું તો ખારકું ખાવા આવ્યો હતો, તાતા જામફર દેખાઈ ગયા, જામફર તો જડી ગયું પાકળ. વારે વાહ જામફરી ભાઈ આપણે નીકળી ગયું અહીંયા. જો અહીંયા આ નારિયેળીને વચ્ચો જ હાર છે ને, આમાં બેની વચ્ચો જ હતી અને અવડી ઠૂઠાર હતી, એવું વાતું ભૂર્યું. એના તો જૂના આપણી પાસે ફોટા નથી પડ્યા. જામફરી આવતી બીજી રીતની, જામફર ખાધા ના ખૂટતા. હમણાં વરી આપણા લક્ષ્મીબાઈ બાંધા છે, લક્ષ્મીબાઈની આજ વરી જો જગ્યા અહીંયા હરખીથી સેટ કરી છે, બધું કમ્પ્લીટ. અહીંયા સેટિંગ બેટિંગ કર્યું છે, આંગળી ઝાકવા પહેલાં વરસાદ રહી ગયો ને ત્યાં સૌથી પહેલું કામ તો કર્યું. મસ્ત અસર ભરી હતી ને તે મસ્ત હરખીથી ધમાયેલી છે, નવરાવી ને અસર. અહીંયા મસ્ત બેડ બેડ બનાવી દીધો છે એની હાટે દેશી સ્ટાઇલમાં. અહીંયા જો મસ્ત કાંધું નાખી દીધું છે ધાણાનું, આખા વર્ષમાં માણા ખાવામાં વાપરે એટલું તો આપણે કાંધું ઘોળીને હેઠે પાથરી દીધું ભાઈ. 50% ધાણા અને 50% ડાઠી બધે બધું હેઠું પાથરી દીધું ઘોળી હાટું. બાપુ કહે કે પાથરી દઈ ગયા, એનું કંઈ કરવાનું થતું નથી, કે એ બધું હેઠું પાથરી દીધું. આમણે જો લગભગ આખો દિવસ દિન રાત ચાલુ જ હોય, જઈ આપણે ઊંઘ આવે કે બંધ થાય એટલે વરી પાછી ચાલુ કરી દેવાની. એમનામ એમાં ડાઠી ને બધું ભૂકી નાખે જ રાખવાની, એટલે ચાલુ ને ચાલુ રહીએ એમનામ. એમનામ ધોવાડીએ જો આખો દિવસ ચાલુ હોય, અહીંયા ભૂકો ભૂકો નાખેલ છે એ બધું કમ્પ્લીટ છે. અને અહીંયા સેટ કર્યો છે પંખો આપણે, ટેબલ પંખો. ઓલો પંખો મેળાવીએ તો ફિટિંગ કરી દેખું, અત્યારે તો ટાઈમ પર આપણે ટેબલ પંખો જ ફિટ કરી લીધો છે. ત્યાં તો મુરજીભાઈ મૂરમાં હવે લાઇટ નથી, ઈ કા છે લાઇટવાળી. અને આપણી લક્ષ્મી જરાક જખમી થઈ ગઈ છે, જખમી એવી કંઈ બહુ ખાસ તો નથી થઈ, પણ એનું હવે ખાસ ધ્યાન રાખવું પડે યાર. જો અહીંયા છાતીમાં લગાડ્યું છે, હવે ક્યાંય નહીં ટોચા કરી લીધા, કંઈ મને થૂચકો પડ્યો નહીં. પછી જો આમાં બધામાં ઘી ચોપડું છે, દેશી ઘી એટલે કંઈક માખ્યું નોશ્યું કહી દે ને, એટલે હેરાન ન થાય ખોટી. હવે લાઇટ આવે તો થાય, બાકી તો આપણા કંઈ હાથમાં નથી. આપણી ધોવાળી તો આપણે કરી છે, હવે ક્યાં લગાડ્યું કે હુચકો પડ્યો નહીં. લગભગ લગાડેલ છે આપણે, છૂટી ગુમરા મારતી હોય ને છૂટી આપણે કરીને, આપણે એમ નહીં કે ઘોડી છૂટી રખડે તો એને મજા આવે, મોજ કરી લઈએ. પણ આ ક્યાંક લગાડી લઈએ હે જેમ ત્યાં, ટોચા ટોચી કરી નાખે. એટલે હવે આજથી આપણે નક્કી કર્યું છે કે આપણે જઈ હોય ને તઈને આને છૂટી કરવાની, રસ્સામાં બાંધીને જ બાકી આને છૂટી કરવાની કરી દેવી છે બંધ. કેમ કે આ ટોચા ટોચી કરે ને એ આપણે મજા ના આવે જરાય. એની મોર એકાદી બે જગ્યાએ લગાડી લીધું હતું, જાય એમાં મેળે આવ્યું ને તાતા વરી પાછું લગાડી લીધું, એટલે હવે એ કરી દેવાનું છે બંધ. જો આર્યું એમ કંઈ હું બહુ પ્રોબ્લેમ જેવું તો નથી, પણ ગહાણી છે હવે, ક્યાં ગહાણી હોય કંઈ ખબર ના પડી. લ્યો સારી અત્યારે તો મસ્ત ભૂકો ખાય છે, અને હવે ઘડીક વાર પછી જાઓ ને લીલાડો ચરો વાઢીને પછી નાખશું આપણે લીલાડો ખળબળ ખેડામાંથી, મસ્ત હેડામાંથી વાઢી આવ્યું મસ્ત લીલે લીલું, એટલે પછી એ ખવડાવ્યું. આમણી ધોવાળીએ ચાલુ જ થઈ ગઈ છે. હવે લાઇટ આવે ને તો પંખો ચાલુ થઈ જાય, તેને મજા થઈ જાય. પણ લાઇટનું આમાં ચોમાહું છે એટલે બધું રોલે પીડું હોય. લક્ષ્મી હલો અટણ આપણે ભૂકી આવ્યા છે ડેમ જોવા. હાલો હવે આપણે જોઈએ ને તમને નજારો કરાવી, પકડાય પડે ને. હાલો હવે આપણે નજારો માણીને તમને નજારો દેખાડી બધા. એમનામ ઘોઘવાટી કરતું આવે છે પાણી ઉપરથી છે, નજારો જો. અને જો આપણા લક્ષ્મીના હોન્ડાના પોતા હતા ને અહીંથી જો આ પુલિયેથી પાડ્યા હતા, એ પુલિયો જો અટાણે ગરકા આવશે ને પાણી જાય રણેરાટી કરતું. ઓ ભાઈ
હવે હાલો આપણે જો ઉપર ચઢી હું ટોપ ઉપર જ્યાં આપણે કાઢ્યો છે ને અહીંયા, ત્યાંથી પછી તમને નજારો બતાવી હું અહીંયા શું છે નજારો. આપણે ડેમ નો નજારો માણી ને આવતા રહ્યા હા ને, હવે થોડાક બધા કામકાજ છે ને લક્ષ્મી ના, લક્ષ્મી ને જોગાણ દેવું, લક્ષ્મી આટું થોડોક લીલો ચરો લઈ આવવો અને પછી દોવાળીમાં પાછો ડૂચો નાખ દેવો, ના લો એ બધા કામ કરી લઈ તાતા ધંધારું થઈ જાય. હાલો હવે આ વિડીયો ને આપણે અહીંયા એન્ડ કરી દઈએ, અહીંયા ગયા તો ઘડીક વાર વિડીયો ઉતાર્યો અને પછી આપણે ઇન્સ્ટામાં લાઈવ ને કર્યું હતું, જેની ના જોયું હોય એ ઇન્સ્ટામાં ફોલો કરતા રહેજો એટલે અહીંયા તમને જોવા જડશે બધું. અહીંયા તો એકાદો દી પાછળ આવતું હોય વાં તાજે તાજું બધું જોવા જડતું હોય તમને, એટલે ઇન્સ્ટામાં ફોલો ના કરતા હોય તો અહીંયા ફોલો કરી નાખજો. રાહુલ આહિર 3688 મારી આઈડી છે, ત્યાંય ફોલો કરી જ નાખજો. તમે તમારે બધી લાઈવ અપડેટ આપણી આવતી જોઈ હું હું કામ હાલતું હોય. જ્યાં ઘડી ક્યાં કાઢીએ બેઠા હતા તો અહીંયા ઘડીક વાર લાઈવ કર્યું બધા ભાઈઓને ડાયરેક્ટ લાઈવમાં જ બધાને આપણો ડેમ ઓવરફ્લો થતો તો એ દેખાડો. તે અહીંયા ફોલો ના કરતા હોય તો ફોલો કરી જ નાખજો. તો હાલો આ વિડીયાનો અહીંયા એન્ડ કરી દઈએ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો હોય જરા કમેન્ટ કરીને કહેજો, સારો લાગ્યો હોય તો એકાદું લાઈકનું બટન દબાવજો અને ચેનલમાં જો ભાઈ નવા નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. તો હાલો થેન્ક યુ, જય મુરલીધર બધા ડાયરાને અને આમની બે હું આવી દઈએ. આંગળી પેન્સ બંધાઈ જાય, બધું કામ થઈ જાય કમ્પ્લીટ.